મામા. અરે હેતલ, કેમ છે? મજામાં? બસ મજામાં. શું કરે? કેમ છો? હું પણ એકદમ મજામાં. શું કરે મમ્મી અને દામિની? બધા મજા છે. અને તમને બહુ યાદ કરે છે. તમે આજકાલ આવતા નથી આટો મારવા? નહીં. અરે હું કામમાં આવું છું તો નથી આવતું. પણ તું કેમ આજે અહીંયા ભૂલી પડી ગઈ છે? મારે થોડું કામ હતું તમારું. હા, મને ખબર જ હોય. કઈ કામ હોય તો જ ભાણીબેન ભૂલા પડે, નહીં તો ભૂલા ના પડે. હે, એવું નથી હો મામા. અબ જુઓ, હું તમને છે ને આ કામ તો કહું, પણ પેલા તમે મને એ કહો કે આ વાત મારા ઘરે નહીં કરો. કેમ ઘરે નહીં કરવાની? કામ કરવાનું એટલે આ બધું શું છે? છે શું? તું મને ક્લિયર કહીશ પેલા? મને કઈ નથી. પણ કેવું કે તમે ઘરે કહેશો ને તો ખોટું ટેન્શન થઈ જશે મમ્મીને દામિનીને. ઓકે ઓકે, જો એવું હશે ને કે નહીં કહેવા જેવું તો હું નહીં કહું, કહેવા જેવું હશે ને તો હું મારી બેનને કહીશ. સમજી તું? સારું, કઈ વાંધો નહીં. પણ છે ને મારે 20,000 રૂપિયાની એક જરૂર હતી. 20,000 રૂપિયા? ને તારે કેમ અચાનક એવી તો શું જરૂર પડી તારે? એમાં એવું છે ને કે આ કોલેજમાંથી થોડા ડ્રેસીસ ને એક ફંક્શન આવે છે એ માટે લેવા છે. પણ એવું થયું કે મમ્મીને ને લોકોને ક્યાં અત્યારે હેરાન કરવા, એટલા માટે તમારી પાસે. જો મારી પાસે જ્યારે આવી જશે ને ત્યારે હું તમને આપી દઈશ ફિક્સ ટુ ફિક્સ. અરે એનો કાઈ વાંધો નથી, તું રાખ પૈસા. પણ અચાનક જરૂર પડી એવું લાગે તો હું બેનને ફોન કરીને કહી દઉં. ના મામા, મમ્મીને શું પૂછો એમાં? મમ્મી ખોટી ટેન્શન લેશે, બીજું કઈ નહીં. બાકી તો મમ્મી પણ મને આપી શકે છે 20,000 રૂપિયા. તમને તો ખબર છે આજ સુધી હું ક્યારેય તમારી પાસે આવી નથી 20,000 રૂપિયા. ના, એ તો હું સમજી શકું છું કે ક્યારે લેવા નથી આવી. તારે ખાસ જરૂર હશે તો જ આવી હશે. પણ સારું જા, તમને તમારી ભાણીબા ઉપર વિશ્વાસ નથી? અરે વિશ્વાસ તો છે. અને પૈસા આવે ત્યારે 20,000 જોઈએ છે એમાં કઈ મોટી વાત નથી. પણ આ તો કોઈ દિવસ માગ્યા નહીં. અને તે પાછું આવું કીધું ને કે ઘરે કેતા નહીં, એટલે થોડો વિચારમાં હું આવું પડી ગયો એટલા માટે. એ કહેવાની એટલે ના પાડી કે ટેન્શન કરે ને દામિની ને લોકો, ખોટું ટેન્શન લે મારું. અને અને હમણાં એટલી બધી આવક પણ નથી કે હું ઘરે વાત કરી શકું આ બાબતે. અચ્છા હા, તો કઈ નઈ, આ ફોન લાવો. એમાંથી તું ગૂગલ પે વાપરે છે ને? હા વાપરું છું ને. મારો પેલો નંબર છે ને જૂનો, એ જ જીપે છે. અચ્છા એવું છે. અત્યારે જ કરો છો ને? હા કરી દઉં, હું જોઈ લઉં. ઓકે, આ હેતલ તો કેટલા? 20,000 કરો. 20 20, એવું લાગે તો તમ તારે વધારે કરવા હોય તો ના નથી, પણ કઈ વાત નથી. ઓકે ડન. હા આવી ગયા? હા આવી ગયા. ઠીક છે, થેન્ક યુ મામા. અરે એમાં થેન્ક યુ શું, પણ શું મમ્મીને યાદી આપજે. હું જો ફ્રી થઈશ ને તો થોડા દિવસ માટો મારો આવીશ તે. અરે ચોક્કસ ચોક્કસ. હા વાત આપણે બે વચ્ચે જ રહેવી જોઈએ હો. અરે હા બાપા હા, નહીં કહું તારી મમ્મીને બસ. હા અને આ પૈસા છે ને હું તમને 15 દિવસમાં પાછા આપી દઈશ. હા હા સારું સારું. હા ને ચાલ, અને મમ્મીને યાદી આપજે. હા હા ચોક્કસ. હા ઠીક છે. પાણી ક્યારે પૈસા લેવા આવે નહીં, અને આ અચાનક પૈસા કઈ સમજાણું નહીં, ઘરે પાછું કહેવાનું નહીં. કઈ વાંધો નહીં, હવે પાણી જ લઈ ગઈ છે ને એમાં શું વધારે કહેવાનું. સારું સારું. મામા સરપ્રાઈઝ. કેમ છે બેટા, મજામાં? એકદમ મજામાં. અરે આવ્યા તો એની પહેલા કહેવાય ને કે તો હું મમ્મીથી છુપાવીને થોડી સુતરફેણી રાખત. અરે શું વાત છે, પણ હવે તું છે ને બહુ મોટી થઈ ગઈ છે ને એટલે હવે મામાની યાદ નથી આવતી. એક પણ વખત ઘરે આવી છે તું? કેટલા મહિના થઈ ગયા તું વિચાર કર. હવે આ કોલેજ માં ને એક્ઝામ માં ને એમાં કે ફ્રેશ નથી થતી તો ક્યાંથી આવવાની હોય. અને ઉપરથી ઘરે રહ્યા અમે 3 જણા, હવે થોડી વાર ઘરે બેસીને એકબીજા સાથે વાત કરીએ ત્યાં જ બધો સમય નીકળી જાય. મને તો એવું લાગતું હતું કે આ દામિની છે ને મામાને સાવ ભૂલી જ ગઈ છે, એટલે મારે યાદ કરાવવા આવવું પડ્યું કે આ તારા મામા હજી જીવે છે. હો સારું થયું ને આવી ગયા, બેસો. હું 5 મિનિટમાં છે ને મસ્ત મસાલેદાર ચા લઈને આવું. બસ બસ. હો ભણીબેન શાંતિ રાખો, મારે મસાલેદાર ચા નથી પીવી, હું ઘરેથી ચા પીને જ આવ્યો છું. પણ હું શું કહું છું, આ તારી મમ્મી કે હેતલ દેખાતા નથી, ક્યાં ગયા છે? મમ્મી
આ બાજુવાળાના ઘરે ગયા છે અને હેતલ એના કામથી બહાર ગઈ છે, એનો ટાટિયો ઘરમાં હોય છે જ ક્યાં? હા, એ વાત સાચી છે, પણ બેટા હું શું કહું છું કે એક વાત કરવી હતી મારે તને. એવી તો શું વાત છે? ડાયાબિટીસ વધી ગયું? અરે ડાયાબિટીસ તો મારું કંટ્રોલમાં જ છે, પણ થોડો વિચાર મને આવે છે કે મને જો કે આ વાત કહેવાની ના પાડી છે, છતાં હું તને કહું છું કે આ હેતલ હમણાં શું કરે છે આજકાલમાં? બહુ બિઝી રહી છે હમણાં કંઈ? પણ મામુ, આ અચાનક તમે દીદી વિશે કેમ પૂછો છો? અરે એમાં એવું છે કે હેતલે તો મને ના કીધી છે આ વાત કહેવાની, પણ ઘણા દિવસ થઈ ગયા ને એનો એવું કોઈ મતલબ નથી, પણ એકવાર ઘરે આવી હતી અને એને કંઈ કોલેજનું કલ્ચરલ કંઈ પ્રોગ્રામ હતો અને કંઈ ડ્રેસીસ લેવાના હતા, તો મારી પાસેથી 20,000 રૂપિયા લઈ ગઈ હતી. હા એલા, 20,000? 20,000 નો ડ્રેસ ક્યાંય જોયો છે એને? મારે કંઈક કહેવાય જશે. તમે પૈસા આપી દીધા? અરે પહેલી વાર માંગવા આવીને હું ના કેવી રીતે પાડું? અને પાછું મને તો એને એવું કીધું હતું કે મમ્મીને કે દીદીને વાત નહીં કરતા, ખોટી ચિંતા કરશે ને હું 15 દિવસમાં આપી જઈશ. એટલે પૈસાની એવી મારે કઈ જરૂર નથી, પણ 15 દિવસની જગ્યાએ આજે 25 દિવસ થઈ ગયા. અને મામુ વિચાર તો કરો, કલ્ચર પ્રોગ્રામ હોય તો અમે કઈ ના પાડવાના હતા? મમ્મી ના પાડવાની હતી કે તને પૈસા નહીં મળે? અને એ પ્રોગ્રામ માટે 20,000 રૂપિયા, એ પણ ડ્રેસ ના? ક્યાંય જોયો છે 20,000 નો ડ્રેસ? અરે એ મને કહી કે થોડીક આ કલ્ચરલ પ્રોગ્રામ છે ને એની ફીઝ ને કપડાં નવા ડ્રેસ લેવાને એવું ઘણું બધું કહેતી, એટલે મેં કાંઈ બધી લપ ન કરી અને પહેલી વાર માગવા આવી એટલે મેં પૈસા આપી દીધા. અને પછી મેં 2 વખત ફોન કર્યો તો ફોન પણ રિસીવ ન કર્યો એને, એટલે મને થોડો ડાઉટ ગયો કે કઈ દાળમાં કાળું છે, એટલે મેં ચાલ હું ઘરે આવીને એકવાર વાત કરી લઉં. હા હેતલ દીદી, તમને ઉલ્લુ બનાવી દીધા. જો મેં મમ્મીને તો વાત કરી હતી, પણ મમ્મી માનવા તૈયાર જ નથી. હા હેતલ દીદી છે ને એ ઊંધા રવાડે ચડી ગયા છે. અરે આખો દિવસ ફ્રેન્ડ સાથે રખડ્યા કરે છે, એની સાથે વાત કર્યા કરે, મન ફાવે ત્યારે ઘરે આવે, પાર્ટીઓમાં જયા કરે, આખી આખી રાત ક્યારેક ઘરે નથી આવતી. અને મારા મમ્મી આંખ બંધ કરીને બધું જોયા કરે છે. હવે હું તો કઈને થાકી ગઈ. હા તમે સમજાવો. સાચી વાત છે, આ તારી વાત સાંભળ્યા પછી હવે મને રિયલાઈઝ થાય છે કે ખરેખર પાટો ચૂકી ગઈ છે છોકરી, અને ખોટા રવાડે ને ખોટી સંગતે ચડી ગઈ છે. કઈ નઈ, મમ્મી તો જો આવ્યા નથી, તમે મમ્મી આવે ત્યાં સુધી રાહ જુઓ, હું મમ્મીને ફોન કરી દઈશ. હા વાંધો નહીં, બેન આવે ત્યાં સુધી હું રાહ જોઉં છું. અને કઈ નઈ, ચાલ હવે તું કીધી હતી તો એક સરસ ચા બનાવી દે મસાલા વાળી, તો પી લઉં તો થોડોક ફ્રેશ થઈ જાઉં અને મમ્મીને મળીને જાઉં છું. અને મમ્મીને પણ ફોન કરી દે કે મામા આવ્યા છે એટલે ફટાફટ આવે. ખાઈ દો. હા આ છોકરીને આવી તો ક્યારે નથી ધારી અને આવું કરે છે. આજકાલના છોકરાઓ છે ને આ યંગ જનરેશનને બહુ સંભાળવા પડે છે, થોડી એવી સંગત ફેર થઈ ને એટલે ન કરવાનું કરે. દામિની હું થોડી વાર આરામ કરું છું બેટા, આ ચા આપજે પછી ત્યાં મને. પડદા કેટલા ગંદા થયા છે, કોઈ સાફ નથી કરતું, ઘરમાં કોઈનું ધ્યાન નથી, ખબર નહીં મારા વગર આ ઘરનું શું થશે. બેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. હું આવીને તું આરામ કરતો હતો એટલે મને થયું કે આ બજારથી આવી છું તો થોડું કામ કરી લઉં અને પછી તને શાંતિથી જગાડી અને વાતો કરું. આ કેટલા દિવસે આવ્યો ખબર નથી પડતી, એક જ શહેરમાં રહે છે છતાંય તને એમ નથી કે બેનની થોડા થોડા દિવસે ખબર લેતો રહું? ઓહો, બેન તો કેમ રોજ મારા ઘરે ભૂલી પડતી હોય એવી વાત કરે છે તું? તું તો જાણે છે ને, તારા જીજાજીના ગયા પછી બધી જવાબદારી મારા માથે આવી ગઈ છે, એમાં ઉપરથી 2 જવાન દીકરીઓ, શું કરવું મારે? મને કઈ સમજાતું નથી. અરે તારી વાત સાચી છે, કઈ વાંધો નહીં, હું પણ આ કામમાં કામમાં હતો ને એટલે અવાણું ન હતું. અને એમાં પછી મસ્ત સરસ મજાની મને જે આદુવાળી ચા બનાવી દીધી ને દામિનીએ, તો મને કીધું કે ચાલ થોડી વાર હું આરામ કરી લઉં, એટલે આરામ કરતો હતો ને ત્યારે તું આવી ગઈ ખબર ન રહી. હા તું સૂતો હતો ઘસઘસાટ, પેલો નાનપણમાં સૂતો હતો ને કુંભકરણની જેમ એમ?
લે બેન, તું પણ શું નાનપણ ને પછી યાદ કરે છે? યાદ તો કરું ને, મારો એક નો એક લાડકો ભાઈ છે તું. પણ બેન હું શું કઉ છું બોલ ને, કે એક થોડી વાત કરવા માટે આવ્યો તો. નક્કી કોઈ સિરિયસ વાત છે ત્યારે તારો ચહેરો આવો થાય, બોલ હવે. એમાં એવું છે કે જો મને આ વાત કરવાની તો હેતલે ના પાડી હતી. હેતલે? હેતલ શું કામ ના પાડે તને વાત કરવાની? તું સાંભળ મારી વાત સાંભળ. હું શું કહું કે થોડા દિવસ પહેલા હેતલ મારી પાસે આવી અને એને કઈ કોલેજમાં કલ્ચરલ પ્રોગ્રામ હતો અને એના ડ્રેસ લેવાની, એની ફી ભરવાની, એવું કહીને મારી પાસેથી 20,000 રૂપિયા લઈ ગઈ હતી. 20,000 રૂપિયા તારી પાસેથી? પણ શું કામ? અને એની આખા વર્ષની હું ફી ભરી દઉં છું, એના જેટલા પણ પ્રોગ્રામ્સ કે જ્યાં જવું હોય એ બધા રૂપિયા આપું છું, છતાંય આવું કેમ થાય છે? અરે એમાં એવું છે કે એ પહેલી વાર મારી પાસે પૈસા માંગવા આવી અને 20,000 માંગ્યા તો હું ના ના પાડી શક્યો. પણ એ ટાઈમે મને થોડો ડાઉટ તો ગયો હતો કે આ તને અને દામિનીને વાત કરવાની ના પાડતી હતી અને મને કે મામા 15 દિવસમાં તમારા પૈસા પાછા, એવી રીતે આમ એટીટ્યુડથી વાત કરતી હતી અને આખું એનું ચાલ ચલણ આખું ચેન્જ લાગ્યું ને, એટલે મને પણ થોડો વિચાર આવ્યો કે આ. અને પછી એક બે વખત મેં ફોન પણ કર્યો તો ફોન પણ મારો રિસીવ ન કર્યો, એટલે મને થોડો ડાઉટ ગયો ને, એટલે સ્પેશિયલી સીધો ઘરે આવ્યો અને દામિની સાથે વાત કરી. તો દામિનીએ પણ મને આવું કીધું કે હું મમ્મીને સમજાવું છું પણ મમ્મી માનતા નથી અને બસ હેતલનો જ પક્ષ ખેંચા કરે છે. તો બેન ખરેખર આ થોડી સિરિયસ મેટર લાગે છે, આની વિશે તું થોડું વિચારી અને ઝડપથી પગલાં લેતો સારું છે. કેમ કે અને આજકાલનું તો તું સમજે છે, કાંઈ યંગ જનરેશન જરા પણ આપણે ચૂકી જઈએ ને એટલે કયા રસ્તા ઉપર ચડી જાય ને, એટલે આપણે વિચારતા કરી દે છે. એટલે બેન પૈસા લેવા માટે નથી આવ્યો હું, પણ આ તને જાણ કરું છું કે જલ્દીથી જલ્દી તું આની વિશે થોડું વિચાર ને તો વધારે સારું છે. એકદમ સાચું કહ્યું. હા કેટલાય સમયથી હેતલનો વ્યવહાર છે તો અટપટો જ, અને ખાસ કરીને દામિની મને કહેતી હતી પણ હું એની વાતમાં નહોતી આવતી. સારું થયું આજે તું ઘરે આવી ગયો તે મને જાણ કરી. હવે મારે આ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરવી જ પડશે. અને બેન હું તને શું કહું છું, જરા પણ સમય બગાડ્યા વગર બની શકે ને એટલું જલ્દી તું આનો નિર્ણય લાવજે. કેમ કે જો વધારે મોડું થઈ ગયું અને છોકરી આપણા હાથમાંથી જતી રહી ને, એવું ન થવું જોઈએ બેન. તું ના ભાઈ ના, એવું નહીં થવા દો. તારા જીજાજી નથી તો શું થઈ ગયું? હું જીવું છું ને, જેટલી છૂટ આપી છે ને એની બોચી પણ એટલા જ જોરથી હું કસી શકું છું. હા કઈ વાંધો નહીં, તું બેસ, હું તારા માટે જમવાનું બનાવું. ના બેન જમીને જજે. નહીં જમવાનું આ વખતે નહીં, મારે જે ઓફિસનું કામ છે એટલે, અને પાછો હું જો ચા પીધીને તો મને આમ થાક ઉતરી ગયો તો ઘસઘસાટ સૂઈ ગયો તો ઓફિસમાં જવાનું છે અને જલ્દી પાછો આવીશ અને ત્યારે તારા હાથનું જમીશ, ઠીક છે? અને આ મેં કીધું એ વાતનું થોડું ધ્યાન આપજે. હા ચાલ, હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેતલ શું દામિની સાચી જ છે ને? તું આજે કરી રહી છે એ બધું ખોટું કરી રહી છે ને, પણ તારો હાથ મારે કાબૂમાં લાવવો જ પડશે.